दरफोर चोरी करवाना इरादे आवेला चोरों ने नागरिकोए झड़पीने मकरपुरा पोलीस ना हवाले कर्या हता। वडोदरा शहेरना मकरपुरा पोलीस स्टेशन हद विस्तार में आवेला पामबीला खाते दरफोर चोरी करवाना इरादे आवेला त्रण आरोपियों ने नागरिकों ने सतर्कता ने लईने पोलीस ने सौंप्या बाद पोलीसे गुनो नोंधी वधु कायदेसरनी कार्यवाही हाथ धरी हती। जेमा वधु विगत आपता वडोदरा शहर पोलीसना डीसीपी झोन 3 डॉक्टर करणराज वाघेलाए जणाव्युं हतुं कि आरोपी की अटकायत करी कोरोना गाइडलाइन मुजब टेस्ट नेगेटिव आता आरोपी ने कोर्ट में रजू करता कोर्टे आरोपी ना 4 दिवस ना रिमांड मंजूर कर्या छे। ते मुजब कार्यवाही चालू छे। त्रणे आरोपी पासे गरफोड़ चोरी करवा माटेना अत्याधुनिक साधनों साथे अमदावाद खाते थी चोरेलू जुपिटर स्कूटर ने पण पोलीसे कब्जे लईने कायदेसरनी कार्यवाही हाथ धरी छे। साथे ज एफएसएल नी मदद लई त्रणे आरोपी ना फोन नी डिटेल कढावानी कामगीरी पोलीसे शुरू करी छे। બે આરોપી પશ્ચિમ બંગાળ અને એક આરોપી દિલ્હીનો હોવાથી દેશ બહાર કયા વ્યક્તિ સાથે આરોપીઓ વાતચીત કરતા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું। મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પામવીલા સોસાયટી છે ત્યાં સોસાયટીમાં 3 ઘરફોડ કરનારા ઘરફોડિયા એક મકાનમાં ઘૂસી ગયા હતા। ત્યાંના જે રહીશો છે એમની સતર્કતાને કારણે એ વ્યક્તિ પોતે રાજસ્થાન બહાર ગયા હતા એ ધ્યાનમાં હતું બાજુવાળા વ્યક્તિને અને ઘરની લાઇટ ચાલુ જોતા તાત્કાલિક એમણે આજુબાજુના સોસાયટીના બીજા રહીશોને જગાડી દીધા હતા અને એરિયા કોર્ડન કરી લીધો હતો। ડાયરેક્ટ એમણે 100 નંબર પર પોલીસમાં ફોન કર્યો હતો અને 100 નંબર પર ફોન કરતાં જ વિધિન 3 થી 4 મિનિટ 3 થી 4 મિનિટમાં પોલીસની 3 ગાડીઓ નાઇટ પેટ્રોલિંગમાં રહેલી 3 ગાડીઓ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગઈ હતી। પોલીસના 10 થી 15 માણસોએ એરિયા આખો કોર્ડન કરીને ઘરની અંદર જે ઘરફોડિયા ઘૂસી ગઈને સંતાઈ ગયા હતા કપાટમાં માળિયામાં અને અન્ય જગ્યાએ એ 3 ઘરફોડિયા લોકોને પકડી પાડેલા છે। આ અનુસંધાને એમની પાસેથી જે પણ મુદ્દામાલ રિકવર કર્યો છે એ અનુસંધાને ઘરફોડ ચોરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 3 ઘરફોડિયા પાસેથી જે તાળું તોડવા માટેનું જે પ્રોપર સાધન મળી આવ્યું છે એ ઉપરાંત બનાવેલા સ્પેશિયલી મકાનના તાળા તોડવા માટે ઇમ્પોર્ટેડ લોકર તોડવા માટે અને જે દરવાજા છે એ તોડવા માટેના અને તિજોરીના તાળા તોડવા માટેના સ્પેશિયલ એમણે બનાવેલા સાધનો પકડ પાના સહિત તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલો છે। આ 3 ઘરફોડિયા એક નઝમુલ હુસેન શેખ છે, બીજો રાજુ મોહમ્મદ જિનાલ શેખ છે। આ બંને વ્યક્તિઓ પશ્ચિમ બંગાળના છે, પશ્ચિમ બંગાળથી એ અહીંયા ઘરફોડ ચોરી માટે જ આવેલા છે અને એમની સાથે એક સૂરજ નામનો વ્યક્તિ છે જે દિલ્હીનો વતની છે। આ 3 ઘરફોડિયાની પૂછપરછ હાલ ચાલુ છે, ગઈકાલે એમનું વિધિવત રીતે અરેસ્ટ કરવામાં આવ્યો છે અને બનાવની ગંભીરતા જોતા અમને કોર્ટ તરફથી પણ સંપૂર્ણ સહકાર મળ્યો છે અને 9 દિવસના એમના રિમાન્ડ મળેલા છે।